वचनामृत लोया सत्तर भाग चार। अने ए भगवान ने भजता होया एवा जे संत तेनु पण ए बहुमात्म समझे जे एवा मोटा जे भगवान तेना साक्षात उपासक ए संत छे माटे ए बहु मोटा छे। जेम उद्धव पोते केवा मोटा हता पण जो आवी रीते भगवाननु मात्म समझता हता तो पोताने काई डापणनु मान न रह्यो ने गोपियोना चरणनी रजने पामवाने इच्छा अने वृक्षवेलीनो अवतार माग्यो। केम जे एवा मोटा भगवान जेना मार्गने वेदनी स्तुति खोळे छे ते भगवानने विषे ए गोपियोनी प्रीति अतिशय भाळी। तेम एवा भगवानना संत होय तेने आगळ मान केम रहे अने तेने नमाय केम नहीं। तेने आगळ तो दासानु दास थईने रहेवाय अने पांच पांच खासड़ा मारे तो पण खमे अने एम समझे जे मारा मोटा भाग्य थया जे एवा संतनो तिरस्कार सहो छो। नहीं तो प्रारब्धवश थईने बायड़ी छोकराना तिरस्कार सेवा पड़त तथा माँ बापना तथा राजाना तिरस्कार सेवा पड़त अने प्रारब्धवश थईने दोडीनी भाजी खावी पड़त तथा मोच खोदीने खावी पड़त। ते करता आ संतने संगे रहीने हूँ निस्वादी वर्तमान पाळो छो ते मारा मोटा भाग्य छे। अने प्रारब्धवश थईने जेवा तेवा वस्त्र तथा चीथरा पहेरवा पड़त ते करता आ संतने संगे रहीने हूँ गोदड़ी ओढ़ू छो ते ए मारा मोटा भाग्य छे। अने संतनी सभामां जाय छे ने पोताने मान जड़तो नथी त्यारे ए संतनो अवगुण ले छे त्यारे एने संतनी मोटप जाणमां आवे नथी। नहीं तो अवगुण लेत नहीं। जे मुंबईनो गवर्नर साहेब खुर्शी नाखीने बैठो होय ने तेनी सभामां कोई गरीब माणस जाय ने तेने खुर्शी न नाखी दे ने आदर कोई न करे त्यारे काई एने ते अंग्रेज पर धोखो थाय छे ने काई तेने गाळ दीधानू मनमां थाय छे लेश मात्र पण थतुं नथी। शा माटे जे એ અંગ્રેજની મોટાઈ જાણી છે જે એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું
એવું જાણીને દોખો થાય નહીં, તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મ સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે, અને જેને મહાત્મા નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. સ્વામિનારાયણ ભગવાન એક બીજી અલૌકિક વાત કહે છે. એ વાત એ કહે છે, જો ભગવાન હોય ને ભજનાર ના હોય તો આ ભગવાન કહેવાથી ખબર ના, અને ભજનાર હોય પણ સામે ઉપાસક ના હોય તો ભજનારને ખબર ના પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મને જે ભજે છે, જે સંતો મને ભજે છે એ બહુ જ મોટા છે. ભગવાનને ભજનાર સંત નહીં, આ બ્રહ્માંડમાં દેવોને ભજનાર મળે, અને દેવો પરમેશ્વરને ભજે પણ પરમેશ્વરને ભજનાર નહીં, એ દુર્લભમાં દુર્લભ છે. ઉદ્ધવજીએ શું જોયું એણે, શરીર મારા ઉદ્ધવજીને ઘણી વખત લાવેલા છે. ઉદ્ધવે શું જોયું કે શ્રી કૃષ્ણને ભજનાર નહીં, એ વૃંદાવનમાં જવું પડે, એ નહીં. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે કહે છે કે ગોપીઓના ચરણની રજ છે તે એને ઈચ્છે, એ દ્રષ્ટાંત છે. પણ દાદા ખાંચરે હજાર રોજ એ ઉપાસકો છે એના ઘરમાં જ રાખ્યા છે, એ તો ઉપાસક છે જ. દુનિયામાં ઉપાસકો હોય પણ એને ત્યાં હજારો ઉપાસક ભગવાનના રહ્યા હોય એવું આ બ્રહ્માંડમાં એક ઉત્તમ રાજાનું ઘર છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વેદો પણ પરમેશ્વરના સ્વરૂપને ખોળે જડતું નથી, એ કેવા છે એને આ સંતો ભજે છે. દુનિયાના શાસ્ત્રો છે ભગવાનને ખોળે છે પણ એ જડતું નથી, અને જે ખોળ્યા છે એ સામે ભગવાન નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આપણા નંદ સંતો જે ઝાડને પગે લાગતા એનું કારણ શું છે કે આ પુરુષોત્તમ નારાયણનો સંગ થયો. તને સંતો શરીર મારને કામ લાગે એવા પશુઓને પણ પગે લાગતા, કે તો ભગવાનના કામમાં લાગ્યો, જે સામાન્ય માણસની બુદ્ધિ એમાં કામ ન કરે, ઉદ્ધવ જેવી બુદ્ધિ હોય તો કામ કરે. મુક્તાનંદ સ્વામી જે જે ભગવાનના ઉપયોગમાં પશુ પ્રાણી જે કંઈ આવે એને પગે લાગે, દંડવત આવ કરે ને એને. જે ભગવાનને બધા દુનિયાના શબ્દો ખોળે છે પણ જડતા નથી, એ ભગવાન મૂર્તિમાન પ્રગટ થયા છે. હવે સંતની સભામાં જાય છે ને માન જડતું નથી, હવે એક અહીંયા જ ન જડે, બીજે બધે આવો આવો કરે, હવે એ શીખી ગયેલું, આઈ મળે નહીં. આને મનાવવાનું કરવું છે, એને માનવાનું નહીં, એ અહીં ન મળે, મેળ પડે. હગાને ત્યાં કેમ જાય છે તો કે ત્યાં એને માને છે, આવો આવો હો હો હો, એટલે આ ચા મેલો. હવે મંદિરમાં ક્યાંથી મળે, આવો બેહો, આ પ્લાસ્ટર કર્યું એના પર સીધા, એને ગમતું નથી. આ પહેલું જે માન મળે છે એમાં કંઈ છે નહીં, તમને જે માન આપે છે એ એમાંય કાંઈ નથી, તમને જે માન મળે છે એમાંય કાંઈ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, સંતની સભામાં જાય છે ત્યારે માન મળતું નથી. હવે શેને કારણે મળતું નથી, એની પાસે બધું મનાવવું છે એને નથી માનવાનું, એ માને છે એમાં કંઈ છે નહીં. સંતોની સભામાં રાજા મહારાજાઓ ગયા છે પણ એ કહી દે કારભારીઓને કે કંઈ ચાળો કરીશ નહીં, એ જ્યાં બેઠા હોય એનાથી નીચે જ બેસવા. દાદા ખાચરના કુટુંબે એટલા બધા વાસણ ઘેમ ઘસ્યા સંતોના, એટલો રસોડો કેવી રીતે ચાલ્યું, ક્યાંથી પાણી ખેંચ્યું, એને ત્યાં ભગવાનના દાસ રહેતા હતા એની ચાકરી દાદા ખાચર એનું કુટુંબ કરે છે, તો આજ આખા બ્રહ્માંડમાં એની યશ કીર્તિ ફેલાયેલી છે, એનું કારણ છે. હવે એણે આ કરેલું નહીં કોઈ દાડોય, એટલે એનામાં એ ગુણ આવતા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પાંચ પાંચ ખાસડા મારે
જેમ આપણે લુગડાને ધોકા મારીએ તો જ ઉજળું થવાનું છે, અત્યારે ઉજળું થવાનું જ નથી. પાંચ પાંચ ખાસડા મારે એ ભગવાન એવા સંસ્કાર પડશે. અરે ખાસડા મારે એ ભગવાન ધોલ મારવાનું કેમ ના કીધું? તો પેલાને ગાલે વાગે ને આને હાથે વાગે, ખાહડાને શું વાગે? એક મેલું હોય રમ રમાવીને, હવે કોને મેલ્યા છે? કોકને મેલેલા ચોક્કસ હોવા જોઈએ, કંઈ કર્યું હોવું જોઈએ. ત્યારે તમે જે શ્રેષ્ઠ માણસો જોઈ શકો છો એને એને માન્યા નહીં, એને ન માન્યું, એને મનાવ્યું કે તો આ ભગવાનને માન, આ સંતોને માન, તો તને ખરેખરો બનાવી દે. અત્યારે લાકડું હોય એમ હુતારને કે મને તમે માનો, એમાં કંઈ બનવાનું છે? પણ લાકડું એમ હુતારને કે તમારે જેમ કરવું એમ કરો, મને વાહલો ઠોકાટે જે બનાવે જે બનાવે પાત્ર બનાવે, એમ ભગવાન સ્વામિનારાયણે મનાવવાનું ના પાડ્યું, માનવાનું ને શીખવાડ્યું, એ ઉત્તમ છે. આ શરીરને હંચવાય હંચવાય કરેલું બધે એ શરીર મારા શીખવાડ્યું છે. તો એ સમજાવે છે ભગવાન સ્વામિનારાયણ, મને આ સંત મારે છે મોટા ભાગ મને શ્રેષ્ઠ બનાવે છે, જે પહેલાં મારા મારી કરશે જુદી અને સંતો મારે છે જુદું, ધોબી ધોકા મારશે જુદું અને બીજું માણસ ધોકા મારે જુદું, એ તો ઉજળું કરવા મારે છે. હવે શરી મહારાજ સામે બતાવશે, એનું એવું પ્રારબ્ધ હોય એવું એણે કર્યું હોય તો બાયડી છોકરાના તિરસ્કાર સેવા પડે, એટલા સેવે છે ક્યાં જાય. મય મય બાયરો કે રોટલા કેમ કરતી નથી, ચૂલો કેમ, તારા ટાંટિયા ગાલું કીધું ને, એને લઈ આવ્યો લાકડા ને તારા ટાંટિયા ગાલ ચૂલો હળગાવો. હવે કેવું ને બોલો, આ ટાંટિયો હળગે ચૂલામાં ગાલે તો ઘાસલેટ છાટે અને એ મેલે ધળગે, પણ બોલે છે આવું. સરી મહારાજ જોયેલું તો ભગવાન છે, ન જોયેલું તો કહે તો એ સત્ય જ છે. એ તો એટલું કરે છે, કોકનું ઘર જ આ એકબીજાના તિરસ્કાર વગેરે અઠવાડિયું ચાલ્યું હોય તો એ તિરસ્કાર તુષ્કાર. છોકરા કોકનો હારો હોય હજારમાં, બે એને ઠરસા, ક્યાં જવું, ક્યાં ફોજદારી કરવી, કોને કહેવા જવું, તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ. હવે બોલીશ નહીં, તું હકડો જઈ તો પછી. હજારમાં કોકને છોકરાના તિરસ્કાર સહેવાના ન હોય. કોઈ કોઈ છોકરાને ચડાવે પછી ડોહાન શું કે, કેમ અક્કલ ઉઠી ગઈ છે, રહેવું છે કે પેલી કોડમાં પહેવું છે? ભાઈ ડોહો કે ભાઈ સાહેબ નહીં કરું બસ, એટલા તિરસ્કાર છે છે ઓછા નહીં. પણ પેલા ઘરમાં ને ઘરમાં ચાલે એટલે બહુ બહારના સાંભળે નહીં, પણ મય ખ્યાલ કરો એટલા તિરસ્કાર. ડોહા મય મય રહે ને જતા રહે પણ કોઈ ખાવા લે વળી ફાંજે પાછો આવતો રહે, એ ભાગી જાય છે. હા હેડા તમારાથી થાક્યા, આવું નહોતો જાણતો પહેલો, ખબર ક્યારે પડી, અમને મોટા જતા રહે. એ તિરસ્કાર છે બધાને, બહુ જ તિરસ્કાર તો હદ વગરના, એ સેવા પડે. વળી પાછા ભગવાન કહે છે મા બાપના, મા બાપ તિરસ્કાર કરે કા બીજા હામ હામા, એટલે બાયડી છોકરા કીધા હવે મા બાપ એના તિરસ્કાર, નીકળી જા બહાર, અડી મંડી છે કે લબ લબ. આ તો ભગવાન કહે છે પૂરું જાણે છે, તો એ તિરસ્કાર છે, મા બાપના તિરસ્કાર સહન કરવા પડે. રાજાના તિરસ્કાર સહવા પડે તેવું કંઈક કરે એટલે રાજાના તિરસ્કાર એ કેટલા કરે, પાર વગરના, બાંધી દે, મારે, ગાળો બોલે, મૂછો કાપી નાખે, જાત જાતનું કરે, એ તિરસ્કાર સહન કરવા પડે છે. અને પ્રારબ્ધને વશ, એટલે પૂર્વે એને જેવું કર્યું છે એને વશ થઈ ભગવાન કે દોડીની ભાજી ખાવી પડે. ખાય શું, દોડી એટલે ઝાડવા થાય ના, એ વીણી ખાધી એ શરીરમાં જોઈ લઈશ, શાક લાવવું છે ને ખાય છે ને, પણ એના પ્રારબ્ધમાંથી એટલે ક્યાં જાય, એ ખાવી જ પડે. મોત ખોદે, હવે એ શરીરમાં જોઈ લઈશ, એ તલાવડી હોય અને ખોદે એટલે ચાર પાંચ ગાંઠો નીકળે, એને બાફીને ખાય તો શું કરે, પરવડ લાવે, પૈસાનો હાંધો નથી. આ મય મય લગ્ન હોય હારા માણું તો એ ખાનારા પચા પચા ચારે બાજુ ભા હોય, એ જતા રે ખાઈને તી પહેલાં તો પહેલાં હડુડુડુડુડુ પચા હો પડે હેઠવાડો ખાવા, એ નથી એની પાસે. આમ કરે એમાં એ બધાએ લગ્નવાળા જાણે કાવા પડશે અંદર, તે બે ત્રણ લાકડી બેહાડી મેલે, એ તમારી માના એમ કે મારે તો હવે માના બાપના પણ પહેવા જ દે, હડુડુડુડુડુ ફરી વળે,
તે એઠું બીજું ત્રીજું ડાળ લાડવો જે હાથમાં આવે તે એ કેમ કર્યું એના પ્રારબ્ધમાં નથી એટલે આ સહન કર્યું. એ ભગવાન પ્રારબ્ધની વાત, ખાવું જ પડે, ક્યાં જાય કંઈ છે નહીં એટલે ખાવું જ પડે. પોણા ભાગને નથી આ એ જે કહેશે તે, એના કરતાં આ સંતને રહી સંગે રહીને હજારો નવા સંતો તૈયાર થાય છે એ આની સંગે રહે છે. શ્રીજી મહારાજ શુક્ર આ બધું પાછું પાડું છે, દેહને પંચ વિષયને ત્યારે આ કરશે તો જ મેળ પડશે. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે ફાટલા તૂટલા વસ્ત્રો પહેરે છે ત્યારે કેટલાય પ્રાર્ધવશ થઈને ફાટલા લુગડા જ પહેરે છે. સ્વામિનારાયણ ભગવાન એ સમજાવીને એટલું એમને કહેવું છે કે આ જે હું સંતો લાવ્યો અક્ષરધામમાંથી એ ગવર્નરો છે, અને રાજા છે સ્વામિનારાયણ અને સંતો છે ગવર્નરો છે. હવે ગવર્નરો કીધા શ્રી મહારાજે, ગવર્નર જે છે એને સમજે એટલે આ સાધુ સમજાય, એ ગવર્નરો લાવ્યા. રાજાની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ રાજા ધીરાજ કહ્યા છે, એ રાજા છે, સંતો ગવર્નરો છે. દુનિયાના એ શ્રી મહારાજે ગવર્નરનું જે નામ દીધું છે ગવર્નર, એ શ્રી મહારાજે રાજકોટમાં જોયેલા છે, મૂળ રાજા નહીં પણ ગવર્નરને જોયેલા છે. શ્રી મહારાજ જ્યારે રાજકોટમાં પધાર્યા છે તે 250 રાજાઓ ગવર્નરે ભેગા કર્યા છે, ક્યાંને તમારે જે કહેવું હોય તે હું કહી દઉં. ભગવાન કે એ બધાએ મારા આશ્રિત છે, મારે કંઈ કહેવું નથી, પણ એ ગવર્નર છે. એ ગવર્નર નીકળતા અંગ્રેજ ત્યારે ગાડી જ્યારે જાય ત્યારે એના રક્ષકો ગાડી સામું નહીં જોવાનું, આમ જોવાનું. એ ગવર્નર અંગ્રેજ ગવર્નરો રાજને ચલવનારા એ એમ ભગવાન સ્વામિનારાયણ એ ગવર્નરો ભેગા કર્યા હોય છે અને ધર્મ ચલાવ્યો છે. એ બીજા કોઈનું કામ નહીં, ગવર્નરો જ કામ કરે એને જ ખબર પડે. હવે સાધુને ભગવાને ગવર્નરની સાથે સરખાવ્યા, એ રાજાએ ગવર્નરને પૂરા સાચવા, ભગવાન સ્વામિનારાયણ રસોઈ કરે અને આ ગવર્નરો ખાય. આપણે બધા એને થાળ કરીને ભગવાનને જમાડી ત્યારે ભગવાને આ ગવર્નરોને જમાડ્યા. કેટલા બેસે, હજારોની સંખ્યામાં એ ગવર્નરો બેઠા. જે ધર્મ ચલાવવો છે આ ગવર્નરો ચલાવશે, બધો તમામ એ ચલાવવા ગામડે મોકલશે, ભગવાન ગઢપુરમાં રહેશે, ગવર્નરો જશે બધા. ગવર્નરનો વેશ પણ ભગવાને નક્કી કર્યો, આવો તમારે પહેરવો. પણ ગવર્નરો જે છે એટલા બુદ્ધિશાળી હતા દુનિયામાં એના સમાન કોઈની બુદ્ધિ નહીં, એટલા બુદ્ધિશાળી તો આ ચાલે બાલે નહીં. કંઈ પણ મહારાજા ધીરાજને ઉત્સવ કરવો હોય તો ગવર્નરને બોલાવે. બ્રહ્માનંદ સ્વામીને ડભાણના યજ્ઞની સોંપણી કરી ગવર્નર છે. હવે એ થતું છે, આપણે 5 મણ લોટની વ્યવસાય કરવી હોય તો તરત 10 ભેગા થાય ત્યારે થાય થાય ન થાય. હવે આ 40,000 મણ લોટની વ્યવસાય કરે એ ગવર્નર છે, કેટલી બુદ્ધિ એમની પાસે. જ્યાં એ જવાના હોય ત્યાં આ ગવર્નરો જતા રહે. અત્યારે જેમ દેશનો વડોપ્રધાન જવાના હોય ત્યાં બધા કારભારીઓ જતા રહે, તમામ પ્રકારની વ્યવસાય કરે. એ ગવર્નરો જ્યારે દેશાંતરમાં ધર્મ ચલાવવા જાય, અધર્મને કાપવા જાય, એ કોઈનું કામ જ નથી, એ ગવર્નરોએ કરેલું છે. કે તમે આ દેશમાં જાઓ તો ભગવાન 10-10 ગૌ સુધીને વળાવવા જાય ગવર્નરોને, અને પછી ત્યાં મળે સામસામા ભગવાનના એ રાજા ધીરાના ચરણારવિંદનો સ્પર્શ કરે, રજનો સ્પર્શ કરે, ભેટે, મળે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે અને રાજા ધીરાજની આજ્ઞા લઈને ગવર્નરો જાય. જ્યારે સંતોરૂપી ગવર્નરો જ્યારે આવવાના હોય સમય ત્યારે ભગવાન 20-20 ગાવ લેવા જાય, એ ગવર્નરો આવે છે. અત્યારે મુક્તાનંદ સ્વામી જે ગવર્નર જે પદવી આપી એનું કંઈ તમે માનો કે તરત ભગવાન પસંદ થાય, પણ ગવર્નરનું લખેલું હોવું જોઈએ. હલકાનું આમાં કામ લાગે એવું નથી કોઈનું. ગવર્નરો રૂપી સંતોનું કોઈ અપમાન કરે તો રાજા તત્કાળ એને ઠેકાણે પાડી દે, અને કોઈ એનું સન્માન કરે તો રાજા ધીરાજ એને સુખી કરી નાખે. પણ આ ગવર્નરોને સાચવે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગવર્નર શબ્દ વાપર્યો. એટલા માટે એમણે વાપર્યો કે સંતની સભામાં જાઓ છો ને માન જડતું નથી. હવે તે વખતે શ્રી મહારાજ બેઠા હોય, હજારો માણસો બેઠા હોય, રાજા મહારાજા આવે તો એ ચૂપ થઈને બેસી જાય, એ સમજાવશે. આ ગવર્નરો બેઠા છે. હવે એ ગવર્નર બેઠા હોય ખુરશી નાખીને, ત્યાં કોઈ જાય એને મનમાં થાય છે કે મને ખુરશી ના આપી દીધી આપી, એ થાય જ નહીં. એ માની તમે મોટે જાણો, એ મોટા એ
કે મને ભજે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમને ભજનાર એ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જ આ ગવર્નરો છે. અત્યારે એનું જ્ઞાન આ બ્રહ્માંડમાં ચાલે. અત્યારે હજી કોઈ કોઈ ભગવાનના ભગત થયા છે પણ એનું લખાણ કાંઈ નહીં, એના પર ચાલે નહીં કોઈ. આ ગવર્નરો પર તો આખી દુનિયા જ ચાલશે. એટલા એને લખાણ કર્યા છે, આગળ ભગતે કોઈ લખાણ નહીં કરેલા. એટલે ભગવાન સ્વામિનારાયણે ગવર્નર શબ્દ વાપર્યો, એ સાથે લાવેલા સંતો જોડે વાપર્યો, અને એ ગવર્નર અને રાજા ધીરાજે જે કહ્યું છે એના ઉપરથી સંપ્રદાય ચાલે છે. ક્યાં સુધી ચાલશે? કે આ બ્રહ્માંડ ત્યાં સુધી. આમાં બીજા કોઈની જરૂર નહીં પડે એટલો ચોક્કસ કરીને ગયા છે. ભગવાન સ્વામિનારાયણે સંતની મોટાઈ કહી અને પોતાનો જ અવગુણ લેવો કે આની આગળ મારો શોધડો, આ કોણ છે, હું કોણ છું, હું કંગાલ છું, સામાન્ય છું, અહીં મોટો થવા હું જઈશ તો ત્યાં થવાનું નથી. એ ગવર્નરો છે, એમ આપણે સત્સંગમાં ગરીબ થઈને રહેવાનું અને મુક્તાનંદજી, બ્રહ્માનંદજી, નિષ્કુળાનંદજી, સ્વયં ભગવાને જે જે કહ્યું છે એ પ્રમાણે કરીએ, એનાથી આ બ્રહ્માંડમાં કોઈ બુદ્ધિશાળી નથી. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાનું માધ્યમ એ આગળ કહ્યું, પછી સંતનું માધ્યમ કહ્યું. સંત વગર એ ભગવાનનો જ મેળાપ કોઈ કરી. તમે મુક્તાન સ્વામીનું વાંચો એટલે શરીરમાંની ભેળા થઈ જ જાઓ સીધા જ, એવું એમણે લખેલું છે. અને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય અને આ સંતનું માતમ એ બેને જે બે જે છે એ સત્સંગમાં એનો અચળ પાયો છે, એ ખસવાનો નથી. આ બેને આવા જાણે આ જે ગવર્નરોનું લખેલું છે એનો પાયો મજબૂત થતો જાય છે. વાંચો, પાયો મજબૂત શું? ભગવાન સ્વામિનારાયણમાં દ્રઢ થતો જાય છે. સ્વામિનારાયણનું માતમ જાણો એટલે તમારે બીજું કરવાનું રહેતું નથી, એ પાયો દ્રઢ થાય છે. એ ભગવાન પાયા સાથે પોતાની વાતને સરખાવે છે. અંજને મહાત્માથી સમજાણું તેનો વિશ્વાસ નહીં, ગમે ત્યારે જતો રહે, એને ખબર નહીં એટલે જતો રહે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઘણું કહ્યું છે. અને આપણા નંદ સંતોએ, બ્રહ્માનંદ સ્વામીએ એના ગ્રંથો લખ્યા છે કે આ જેટલા વ્રતો તપો કોઈ નીચે માથું રાખે, ઊંચે પગ રાખે, મોવાળા વધારે, મૌન રે, જાત જાતનું કરે, બધા કુછ ક્યાં છે, શું કુછ ક્યાં છે, એમાંથી કાંઈ નીકળે એમ નથી. ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થાય તો જ નીકળે એવું છે. ને કુછ ક્યાં કયા છે? પાણીનું વલોણું કયું છે, અંધારું લાકડી મારે એને કાઢવાનું કયું છે, એવા દૃષ્ટાંતો એમને વિજ્ઞાની આપેલા છે. એટલા માટે બ્રહ્માનંદજીએ પણ કહ્યું છે, મારે વાલે દીધું મને માંદરે, કોઈ મને શું કરશે આ બ્રહ્માંડ. એટલે ભગવાન સ્વામિનારાયણનું માતમ એ મળ્યા છે, એનો પૂરો ઉપયોગ કરવો, એ જેવું તમારે થવું એવું થવાય એનું પૂરું માતમ છે. એ વિશે ભગવાન સ્વામિનારાયણે પોતે સમજાવ્યું છે, એ સર્વોપરિ છે, એથી ઉત્તમ સમજવાનું બીજું કંઈ નથી. અને એ શ્રી મહારાજના ઉપરથી અને હજારો ગવર્નરોએ જે લખ્યું છે, સંતોએ પાળ્યું છે, પહેલું ભગવાને કહ્યું એ પાળ્યું છે અને પછી એણે લખ્યું છે. મુક્તાનંદ સ્વામીની હરોળમાં, આ બ્રહ્માંડમાં અને આ સત્સંગમાં એનો જોટો કોઈ બની શકે નથી, એટલે આપણે એને માનવું પડે છે. એ ભગવાન સ્વામિનારાયણે એ પ્રમાણે ઘણું આમાં કહ્યું છે. ટૂંકાણમાં મેં જેટલી મને સમજ પડી એટલું કે આ પૂરી સમજણ તો આમાં કોઈને પડી શકે એવી નથી, એટલી ભગવાને આમાં સમજ પાડી છે. એમનો મહિમા કયો અને એમને ભજનાર, એ એમને એક અલૌકિક શબ્દ વાપર્યો, વેદની સ્તુતિઓ ભગવાનને ખોળે. દુનિયા ભગવાનને ખોળે છે એ તમને આ સિદ્ધો મેળવતો. લોકો ખોળ ખોળ કરે છે, આમ ફાર ફાર કરે છે, ભગવાન બતાવો તમને તો ભગવાને કહ્યું છે કે આમાં હું રહ્યો છું મૂર્તિમાન, કંઈ ખોળવા જવું નથી. લોકો ખોળ્યા કરે છે, કોઈ ભેખ ભેખમાં ભગવાન ખોળે છે, કોઈ ક્યાંય ખોળે છે, કોઈ કોઈ ફર ફર કરે છે. અને આ સંપ્રદાયમાં ભગવાન ખોળવા જવાના છે જ નહીં, એ ખોળી નાખેલા છે, આવેલા છે, એનું સૌ ભજન કરે. પહેલાં ખોળે છે, શાસ્ત્રોમાં ખોળે છે પણ જડતા નથી, એ વિશે ઘણા લખાણો થઈ ગયા છે. એવી રીતે લોયાનું 17મું વચનામૃત પૂરું થયું. સ્વામી મહારાજની જય.
हर जन ने घर बैठा तीरथ, हर जन ने घर बैठा तीरथ। नित गोविंद गुण गावे, अड़सठ तीरथ संत सभामा, अड़सठ तीरथ संत सभामा, अणतेड़ा नित आवे। हरि जन ने घर बैठा तीरथ, हरि जन ने घर बैठा तीरथ। संत सभामा श्री पुरुषोत्तम अखंड रहे अविनाशी, संत सभामा श्री पुरुषोत्तम अखंड रहे अविनाशी। रिद्धि सिद्धि हाजर रहे कर सिद्धिहाजर रहे कर जोड़ी, मुक्ति चार एनी दासे। हरि जन ने घर बैठा तीरथ, हरि जन ने घर बैठा तीरथ। संग प्रीत बंधाणे हरि ना जन मुक्ति नव मांगे, प्रभु संग प्रीत बंधाणी। मुक्तानंद ना नाथनो महिमा, नाथनो सभामा, अड़सठ तीरथ संत सभामा, अणतेड़ा नित आवे। हरि जन ने घर बैठा तीरथ, हरि जन ने घर बैठा तीरथ।